નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં. તો મિત્રો, સમગ્ર શિક્ષા અંતર્ગત નિશાબની સહિત અલગ અલગ પોસ્ટ પર જે ભરતી જાહેર કરવામાં આવેલી છે, તો આ ભરતીમાં ઓનલાઈન અરજી ફોર્મ જાતે કેવી રીતે ભરી શકાય તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું. પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે SSA. જેવું મિત્રો તમે SSA ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો, તો જે સર્વ શિક્ષા અભિયાન ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટ છે SSA gujarat.org, તે વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે. તે વેબસાઇટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. મિત્રો, વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે સમગ્ર શિક્ષાનું જે પોર્ટલ છે તે પોર્ટલ ઓપન થઈ જશે. તમને આ મુજબની એક સ્ક્રીન જોવા મળશે. નીચે સ્ક્રોલ કરશો તો અહીં તમને એક રિક્વાયરમેન્ટનો ઓપ્શન જોવા મળશે. તે ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેથી કરી મિત્રો ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે. હવે મિત્રો અહીં તમારે લોગિન કરવાનું રહેશે, પરંતુ તમારી પાસે આઈડી પાસવર્ડ નથી. તો સૌથી પહેલા તો તમારે એક નવું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. નવું રજીસ્ટ્રેશન કરવા માટે અહીં રજીસ્ટ્રેશનનો જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. રજીસ્ટ્રેશનના બટન ઉપર ક્લિક કરશો તો આગળ તમને એક રજીસ્ટ્રેશન ફોર્મ આપી દેવામાં આવશે. તે ફોર્મમાં તમામ માહિતી ભરી દેવાની રહેશે. ટાઇટલ જે લાગુ પડતું હોય તે અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમારું જે નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે. તમારા પિતા અથવા તો પતિનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે. તમારી સરનેમ એટલે કે લાસ્ટ નેમ અહીં ટાઈપ કરવાનું રહેશે. તમારા માતાનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે. તમારી જે તે જન્મ તારીખ હોય તે કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે. જેન્ડર મેલ કે ફિમેલ તે અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમારું જે ઈમેલ આઈડી છે તે આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે. તમારા મોબાઈલ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે. ત્યાર પછી મિત્રો, જો તમારી પાસે લેન્ડલાઈન નંબર હોય અને તે આપવા માંગતા હોય તો આ બોક્સમાં તમે ટાઈપ કરી શકો છો. તમારે જે પાસવર્ડ રાખવો હોય તે પાસવર્ડ અહીં ટાઈપ કરવાનો રહેશે અને ફરીથી તે જ પાસવર્ડને કન્ફર્મ માટે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનો રહેશે. ત્યાર પછી મિત્રો, તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના રહેશે. પરંતુ તમે જે ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ JPG અથવા તો JPEG અથવા તો PNG ફોર્મેટ જ હોવું જોઈએ અને જે ફાઇલની સાઇઝ છે તે વધુમાં વધુ 200 KB સુધી હોવી જોઈએ. સૌથી પહેલા પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અહીં અપલોડ કરવાનો રહેશે. ચોઈસ ફાઇલના બટન ઉપર ક્લિક કરી ફોટાને સિલેક્ટ કરી દેવાનો રહેશે અને એવી જ રીતે મિત્રો અહીં તમારે સિગ્નેચર અપલોડ કરી દેવાની રહેશે. ત્યાર પછી મિત્રો, અહીં જે કેપ્ચા કોડ આપવામાં આવેલા છે એટલે કે અહીં મિત્રો તમને જે ગુણાકાર, સરવાળો અથવા તો બાદબાકી કે ભાગાકાર આપેલ હશે તેનો જે જવાબ હોય તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનો રહેશે. ત્યાર પછી તમામ માહિતી ભરાઈ જાય એટલે રજીસ્ટરના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. રજીસ્ટ્રેશન કમ્પ્લીટ કર્યા પછી મિત્રો આગળ તમારે લોગિન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે ઈમેલ આઈડી આપેલ છે તે ઈમેલ આઈડી આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે પાસવર્ડ સેટ કરેલ છે તે પાસવર્ડ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો અહીં લોગિનના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું મિત્રો તમે તમારા આઈડી પાસવર્ડ વડે લોગિન કરશો એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે. સમગ્ર શિક્ષા અંતર્ગત જેટલી ભરતીમાં અરજી ફોર્મ શરૂ હશે તેનું લિસ્ટ અહીં તમને જોવા મળશે. ત્યાર પછી મિત્રો તેના માટે મેક્સિમમ ઉંમર કેટલી હોવી જોઈએ તે જોવા મળશે. અનુભવ કેટલા વર્ષનો હોવો જોઈએ તેની વિગત પણ જોવા મળશે. અહીં મિત્રો ક્યાં લોકો અરજી ફોર્મ ભરી શકશે એટલે કે મિત્રો પુરુષ ઉમેદવાર અરજી કરી શકશે કે મહિલા ઉમેદવાર તેની વિગત પણ જોવા મળશે. ત્યાર પછી મિત્રો આ જે ભરતીનું નોટિફિકેશન છે તેને તમારે ડાઉનલોડ કરવું હોય તો અહીં મિત્રો ડાઉનલોડનો ઓપ્શન પણ તમને જોવા મળશે અને અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે તે પણ તમને જોવા મળશે. અહીં મિત્રો અલગ અલગ જે 4 પોસ્ટ છે તેમાંથી તમારે જે પોસ્ટમાં અરજી ફોર્મ ભરવું હોય તો તેની સામે જે એપ્લાયનું બટન છે તે બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું મિત્રો તમે એપ્લાયના બટન ઉપર ક્લિક કરશો એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે. હવે તમારી જે બેઝિક માહિતી છે, તમે જે પ્રોફાઇલ અપડેટ કરતી વખતે જે માહિતી આપેલ છે, રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે માહિતી આપેલ છે તે ઓટોમેટિક લઈ લેશે. તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરવા દઈએ. ત્યાર પછી મિત્રો તમારે કયા જિલ્લામાં અરજી ફોર્મ ભરવું છે તે જિલ્લાનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી આગળ તમારે અલગ અલગ 2 એડ્રેસ આપવાના રહેશે. સૌથી પહેલા તો હાલનું સરનામું એટલે કે કરંટ એડ્રેસ આપવાનું રહેશે. રાજ્યનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. જિલ્લાનું નામ અને તાલુકાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે. ગામનું નામ અથવા તો મિત્રો સિટીનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. તમારું જે સરનામું છે તે અહીં ટાઈપ કરવાનું રહેશે. એરિયાના પિનકોડ નંબર ટાઈપ કરી દેવાના રહેશે. ત્યાર પછી કાયમી સરનામું એટલે કે પરમાનન્ટ એડ્રેસ આપવાનું રહેશે. પરંતુ મિત્રો અહીં કરંટ એડ્રેસ અને પરમાનન્ટ એડ્રેસ બંને એક જ હોય તો ચેકબોક્સમાં ટીક કરી દેવાનું રહેશે. બંને અલગ અલગ હોય તો રાજ્યનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. જિલ્લાનું નામ અને તાલુકાનું નામ સિલેક્ટ કરવાનું રહેશે. ગામનું નામ ટાઈપ કરી દેવાનું રહેશે. તમારું સરનામું અહીં ટાઈપ કરી અને એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે. આગળ મિત્રો તમારે શૈક્ષણિક લાયકાત એટલે કે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વિગત આપવાની રહેશે. મિત્રો તમે જે ડિગ્રી પાસ કરેલું હોય તે ડિગ્રીનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. બોર્ડ અથવા તો યુનિવર્સિટીનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. મુખ્ય વિષયનું નામ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે.
પાસિંગ મંથ અહીં ટાઈપ કરી દેવાના રહેશે, ત્યાર પછી પાસિંગ યર અહીં ટાઈપ કરવાનું રહેશે, સીટ નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે, ટોટલ માર્ક અહીં ટાઈપ કરવાના રહેશે અને મેળવેલ માર્ક છે તે અહીં ટાઈપ કરવાના રહેશે, અને તમે જે ડિગ્રી પાસ કરેલ છે તે કેટલી ટ્રાય પાસ કરેલ છે તે ટ્રાયલ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે. મિત્રો અહીં હિસાબ નિષ્ઠની પોસ્ટ છે તેના માટે ટેલી સોફ્ટવેરનો કોર્સ છે તે ફરજિયાત પાસ કરેલો જોઈએ. તો અહીંથી મિત્રો ટેલી સોફ્ટવેરનો જે કોર્સ છે તેનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે, ત્યાર પછી સંસ્થાનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે, મેઇન વિષય એટલે કે મુખ્ય સબ્જેક્ટ નામ ટાઈપ કરવાનું રહેશે, પાસિંગ મંથ અને પાસિંગ યર આ બુક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે. ત્યાર પછી મિત્રો તમારે ભાષાની માહિતી આપવાની રહેશે. અહીં તમને અલગ અલગ ત્રણ લેંગ્વેજ જોવા મળશે, ઇંગ્લિશ, ગુજરાતી અને હિન્દી. જે લેંગ્વેજ તમે રીડ કરી શકતા હોય, વાંચી શકતા હોય તો તેની સામે જે ચેકબુક છે તેમાં ટીક કરી દેવાનું રહેશે. જે લેંગ્વેજ તમે લખી શકતા હોય તો તેની સામે જે ચેકબુક છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે. જે લેંગ્વેજ તમે બોલી શકતા હોય તો તેની સામે જે ચેકબુક છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે, અને જે લેંગ્વેજ તમે સમજી શકતા હોય તો તેની સામે જે ચેકબુક છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમારી પાસે કોમ્પ્યુટરનું નોલેજ છે કે કેમ, જો બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે, નહીતર તમારે નો સિલેક્ટ રાખવાનું રહેશે. આગળ મિત્રો તમારી પાસે જો એક્સપિરિયન્સ હોય તો તેની વિગત આપવા માંગતા હોય તો આપી શકો છો. જેમ કે મિત્રો તમે જે સંસ્થા કે જે કંપનીમાં કામ કરતા હતા તે સંસ્થાનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે, સંસ્થાનું એડ્રેસ અહીં ટાઈપ કરવાનું રહેશે, તેમના કોન્ટેક્ટ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે, ત્યાં તમારું જે તે ઓદો હોય તે ઓદાનું નામ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે, તમારી જોઈનિંગ તારીખ અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે, ડિસ્ચાર્જ તારીખ અહીંથી સિલેક્ટ કરવાની રહેશે, તમે જે સંસ્થામાં કામ કરતા હતા તે ગવર્મેન્ટ હતી, પ્રાઇવેટ છે કે સેમી ગવર્મેન્ટ છે તે ઓપ્શન અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે, એક્સપિરિયન્સનો પ્રકાર સિલેક્ટ કરી દેવાનું રહેશે, તમે જે જોબ છોડેલ છે તો તેનું રીઝન શું છે તે રીઝન આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. તમામ માહિતી એક્સપિરિયન્સની ભરાઈ જાય એટલે એડના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો નીચે એક ડિક્લેરેશન આપવામાં આવેલ છે તેને એકવાર વાંચી લેવાનું રહેશે, એક્સેપ્ટ કરવા માટે ચેકબોક્સમાં ટિક કરી દેવાનું રહેશે અને સેવના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું મિત્રો તમે સેવના બટન ઉપર ક્લિક કરશો તો તમારી અરજી ફાઇનલી સબમિટ થઈ જશે, તમને એક અરજી નંબર આપી દેવામાં આવશે, તે અરજી નંબર તમારે સાચવી રાખવાનો રહેશે. તો આવી રીતે મિત્રો જે સમગ્ર શિક્ષા અંતર્ગત ભરતી જાહેર કરવામાં આવેલી છે તેમાં તમે જાતે જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે, વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફ્રી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. અત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.